સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પરપ્રાંતીય લોકોને પોતાના માદરે વતન મોકલવામાં સામાજિક કાર્યકરો મદદે આવ્યા। વિશ્વભરમાં કોરોના નામની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત ભારત દેશ લોકડાઉનમાં છે ત્યારે જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે રહેતા મહારાષ્ટ્રના અકોલાથી પેટ્યું રળવા માટે આવેલ પરપ્રાંતીય 26 લોકોને પોતાના વતન મોકલવા માટે સામાજિક કાર્યકરો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરાવી બસની સગવડ કરવા આપવામાં આવી હતી તથા સ્થાનિક કાર્યકરોએ આર્થિક મદદ કરી તમામ લોકોને વતન જવા માટે મુસાફરી દરમિયાન પાણીની પણ સગવડ કરી આપવામાં આવી હતી। સાથે સાથે લોકડાઉન દરમિયાન આ તમામ પરપ્રાંતીય લોકોને અનાજની કીટનું પણ કાર્યકરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ બપોરે 3 વાગે હિંમતનગર શહેરના લક્ષ્મીપુરા કંપાથી બસ અકોલા ખાતે રવાના થઈ હતી, જેમાં તમામ પરપ્રાંતીય લોકોએ સ્થાનિક કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં નલિનભાઈ પટેલ, મુકેશસિંહ ચાવડા, વિનુભાઈ ચૌહાણ, હીરાભાઈ પ્રજાપતિ અને કનુભાઈ દેસાઈ અને ચેતનભાઈ પંચાલ એ તમામ લોકોને સાથ સહકાર આપી તમામ લોકોને વિદાય આપી હતી। તમામ લોકોના આંખમાંથી આંસુ આવ્યા હતા, જેમાં આવી પ્રશંસનીય કામગીરી કરવા બદલ તમામ પરપ્રાંતીય લોકો આ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર।